दुनिया मारी को हगी नदी हमारी दुगड़ी दशा दे कोई ना तो त्यारे हे मारी कुड़ियारती हे दुनिया मा कोई ना तो त्यारे हे मारी मा कुड़ियारती। હું કેટલી મૂરખ છું, તમારી જોડે જીભા જોડી કરું છું, તમારી ક્યાં સંતાન છે કે તમને ખબર પડે? આમ તાડુકીને બોલવાથી કઈ નહીં મળે, વાંજિયાને વાંજિયા જ કહેવાય। તમારી ઉંમરના નહીં, ગામમાં છોકરાના ઘરે છોકરા છે। જશોદા, જશોદા તું અહીંયા કેમ ઊભી છે? કેમ તારી આંખમાં આંસુ? શું થયું? આંસુ એક માની મમતાના છે, હવે તો હદ થઈ ગઈ। સંતાન વગરની જિંદગી કેમ જીવાશે? જશોદા, માં ખોડિયાર સૌ સારા હોના કરશે। અરે પણ ક્યારે? આટલા વર્ષો તો વીતી ગયા। જશોદા, કાલે આપણે એવા ડોક્ટરને મળવા જઈશું જે આપણી મુશ્કેલીનો કાયમી અંત લાવશે।
શું વાત છે ડોક્ટર સાહેબ, ચૂપ કેમ છો? હવે તો તમે જ અમારા ભગવાન છો. હા, અરે હું તો શું, પણ ઉપરવાળું ભગવાન ઈચ્છે ને તોય તમારે ત્યાં સંતાન થાય એવું લાગતું નથી. અરે સાહેબ, આ તમે શું બોલો છો? હા જશોદાબેન, પરંતુ પેશન્ટને સાચું બતાવવું તે ડોક્ટરની ફરજ છે. પણ ડોક્ટર સાહેબ, કંઈક તો રસ્તો હશે ને? મને તો કોઈ રસ્તો દેખાતો નથી. જો થોડી ઘણી પણ કંઈ આશા જેવું લાગતું હોત તો વળી કંઈક કરત. ઠીક છે સાહેબ, જેવી ઉપરવાળાની મરજી. જશોદા, ભલે ડોક્ટર ના પડે કે આપણા ત્યાં સંતાન નહીં થાય, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણા ઘરે ઘોડિયું જરૂર બંધાશે. ઘોડિયું બંધાવવાનું હોત તો અત્યાર સુધી બંધાઈ જાત. જેવી માં ખોડિયારની ઈચ્છા, માં સૌ સારાવાના કરશે. હવે તો માં ખોડિયારનો જ આધાર છે. હા જશોદા, માં ખોડિયાર સૌ સારા વાના કરશે. તું જરાય ચિંતા ના કર. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ અલખ નિરંજન. આવો બાપજી, આવો આવો. સવાર સવારમાં તમારા પગલા અમારા આંગણે, અમે તો ધન્ય થઈ ગયા. ગિરનાર સે આયા હૈ, ભિક્ષા ચાહીએ. હા હા, જરૂર, કેમ નહીં, આવો. ગિરનાર સે આયા હું, પૂતો ફલો. બાપજી, સબ કુછ જાનતા હું મેં, બિના જાને કુછ નહીં બોલતા. આપકે યહાં પર સંતાન નહીં, મગર હોગી, જરૂર હોગી. પણ બાપજી, બધા ડોક્ટરો છૂટી પડ્યા છે. ચિંતા મત કર બચ્ચા, યે સાધુ કા વચન કભી ખાલી નહીં જાયેગા. આજ સે 21 દિન મેં આપકો અચ્છા સંકેત મિલેગા. દીક્ષાન દે બાપજી. લો બાપજી, આપકે યહાં સંતાન આયેગા, જરૂર આયેગા. અલખ નિરંજન. અરે જશોદા, હા આજે ખૂબ ખુશ લાગે છે. ના, એવું કઈ નથી, કઈક તો છે જ. તારા ચહેરા પર સાફ સાફ દેખાઈ આવે છે. હું તમને કઈ રીતે સમજાવું, સાચું કહું છું, ખરેખર કઈ જ નથી. ઠીક છે, કઈ વાંધો નહીં, ઘર બાજુ ભૂલા પડો તો ચા પાણી કરવા આવજો. હા, શું ચમત્કાર છે, મને જોઈ મોં બગાડનારી કાશી આજે ચા પાણીનો આગ્રહ કરે છે. શું વિચારો છો? કંઈ નહીં, તમે મને આવકાર આપ્યો ને, મને બહુ ગમ્યું, જરૂરથી આવીશ તમારે ત્યાં. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય માતાજી નાગજી ભાઈ.
જય માતાજી. તમારી માફી માંગવા આવ્યો છું. તમારી જે 15 વીઘા જમીન હતી એ મેં ખોટા કાગળિયા કરીને પડાવી લીધી, પણ તમે સજ્જન માણસ, મને કશું ના બોલ્યા. મને એ બાબતનો ભારો ભાર પસ્તાવો છે. મુખી બાપા, મારે ક્યાં સંતાન છે કે આય હોય કરું. તમે ભલે મુખી રહ્યા, પણ છો તો મારા ભાઈ જ ને. સંતાન આજે નહીં તો કાલે થશે, પણ જે તમારા હકનું છે એ મારે ન જોઈએ. લ્યો આ દસ્તાવેજ, તમારા નામે જ કરીને આવ્યો છું. આ શું ચમત્કાર! શું વિચારો છો નાગજીભાઈ? કઈ નહીં, માં ખોડિયાર તમને સુખી રાખે. લ્યો ત્યારે રજા લઉં. અરે મુખી બાપા, ચા તો પીતા જાઓ. ચા નહીં, હવે તો જમવા જ આવીશું. વહુ દીકરા, હવે જલ્દીથી સારા સમાચાર આપો. લ્યો તારે, જય માતાજી. જય માતાજી. ગામમાં આપણા કોઈ શુકન પણ નહોતું લેતું, પણ જ્યારથી સાધુ મહાત્માએ આપણા ઘેર પગલા પાડ્યા છે ત્યારથી બધું શુભ શુભ જ થાય છે. તમારી વાત સાચી છે. હું તમને નતો કહેતો, તમે નાહકની ચિંતા કરો છો, બધા સારાવાના થશે. મારે ધન દોલત નથી જોઈતી, મારે તો જોઈએ છે ખોળાનો ખૂંદનાર. કેમ છો બેન? ઠીક છે. બીજી કોઈ તકલીફ કે એવું કઈ? ના, થોડી વીકનેસ લાગે છે. વીકનેસ લાગે છે? ઉલટી જેવું થાય છે. અચ્છા. ડોક્ટર સાહેબ, શું થયું જશોદાને? અચાનક ચક્કર આવ્યા, કોઈ ગંભીર સમસ્યા તો નથી ને? તમારી પ્રભુ ભક્તિ એ તો વિજ્ઞાન અને સાયન્ટિસ્ટને પણ ખોટા પાડી દીધા છે. એટલે એમ કે મેં તમને કહ્યું હતું કે ઉપરવાળો ભગવાન આવશે ને તો પણ તમને સંતાન નહીં થાય, પણ હું ખોટો પડ્યો. જશોદાબેનને સારા દિવસો જઈ રહ્યા છે. શું વાત કરો છો ડોક્ટર સાહેબ? હા, તમે પિતા બની રહ્યા છો. અભિનંદન. ધન્યવાદ ડોક્ટર સાહેબ, ધન્યવાદ. જશોદા, બાપજીની આગાહી સાચી પડી, તને સારા દિવસો જાય છે. હવે આપણા ત્યાં પણ ઘોડીઓ બંધાશે, બાળકની કેકારીઓ સંભળાશે. જશોદા, જશોદા.
તમારા ઘરે સુંદર બાળકનો જન્મ થયો છે અને માં અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું છે. મીઠાઈ વેચો. જશોદા, અરે ઓ જીગાની માં, જીગાની માં, અરે કહું છું સાંભળો છો જીગાની માં? એ આવી. અરે શું છે આ સવાર સવારમાં વળી પાછી શેની બૂમા બૂમ માંડી છે હે? અરે ભાઈ સાહેબ, હું એમ પૂછું છું કે આપણો જીગો ક્યાં છે? ગયો હશે એના મિત્રો જોડે ફરવા. હા હા, પણ એ જમીને ગયો કે બાકી છે? લો વળી પાછો તમારો કક્કો શરૂ. જીગો જમીને ગયો હતો કે નહીં? સવાર સવારમાં નાઈ ધોઈને જીગાએ ભગવાનની પૂજા કરી હતી કે નહીં? અરે આપણો જીગો ખેતરે ગયો હતો કે નહીં? અરે ભાઈ, જુવાન છોકરો છે, આટલું બધું દબાણ રાખો ને એ સારું ન કહેવાય. ભાઈ સાહેબ, જીવવા દો ને એને એની રીતે. જશોદા જશોદા, હું દબાણ નથી કરતો. આ દબાણ પાછળ મારો પ્રેમ છુપાયેલો છે, સમજી? એમ? અને મને તો એટલી ખબર પડે છે કે જીવનના ઘડતરનો પાયો મા બાપ જ નાખે છે. જેટલો મજબૂત પાયો એટલી મજબૂત ઇમારત. બસ નાગજી મહારાજ, બસ. મારે તમારું વધારે બોધપાઠ નથી સાંભળવું. હું તો આ ચાલી, મારે તો હજુ કેટલાય કામ પડ્યા છે. સવાર સવારમાં બૂમા બૂમ કરી મૂકે છે. એના દીકરા કરતા પણ એની માં સવાઈ છે. અરે ભાઈ સાહેબ, મેં તો એટલું પૂછ્યું કે આ જીગો ક્યાં છે? હે જીગને સમારું નામ જુવાનડી, માયા લાગી તારી મારા લાગી. જીગનેશ મારું નામ જુવાનડી, માયા લાગી તારી માયા લાગી. જીગનેશ મારું નામ જુવાનડી, માયા લાગી તારી માયા લાગી. ગણેશ મારું નામ જુવાનડી, માયા લાગી તારી મારા લાગી. અરે આ તો અણિયા
માડી કેડતા ચલડી લાગે ગુલાબ નો છોડ કેસ કાળા તારા લાલ ગુલાબી જડે ની તારી જો લાગી તારી માળા લાગી તનો પ્યાલો પીધો પાતળડી નસો ચડો યંગે યંગ અરે તનો પ્યાલો પીધો પાતળડી નસો ચડો યંગે યંગ ગેલો તયો તને જોઈ જુવાનડી લાગ્યો મને તારો રંગ માયા લાગી તારી મારા લાગી માયા લાગી તારી મારા લાગી હે મેરેડી માં હું તમને 51 રૂપિયા ચડાવીશ હે ગણપતિ દાદા હું તમને 1.25 કિલો લાડુ ચડાવીશ હે દાદા હું તમને 1.25 કિલોની સાકર ચડાવીશ અને ભગવાન હું ભૂખ્યા લોકોને 14 મણની લાપસી જમાડીશ પણ એના પહેલાં તમારે મારું એક સેટિંગ કરી દેવું પડશે હે ભગવાન મમતા સોની જોડે લગ્ન થાય એવું કંઈ કરો ને હું તમને બીજું પ્રોમિસ આપું છું ગોધરાની ગીતા હિંમતનગરની હેતલ રાધનપુરની રાધા ઊંઝાની ઉષાને મમતા સોની જે લગ્ન થયા પછી હાથ પણ નહીં લગાડું અલ્યા ખોટા કળિયુગના છોરા છોકરીઓનું નામ લેવા પર જીએસટી કાપે છે ભાવનગરની ભાવના જામનગરની જમના કલોલની કંચન બરોડાની બબીતા નડિયાદની નમ્રતા અને તારા ખેતરના રસ્તાવાળી રંજન ભાભીનું નામ લેવાનું જ ભૂલી ગયો હારો અવાજ ક્યાંથી આવે છે મને ભણકારા સંભળાય છે હે ભગવાન મમતા ના દેવી તો ના પાડી દો મને આવી રીતે બીવડાવો નહીં મને બહુ ડર લાગે છે યાર જો ભગવાન આ કરિયાણા વાળી ભાભીનો જ ફોન છે અરે આ વાળી કઈ ભાભીનો નંબર છે હા જાનો બોલ બક્કા હું તને જ યાદ કરતો હતો અને તારો જ ફોન આવ્યો હા હું ઘરે એકલી છું શું વાત કરે છે હા પંકજ અમદાવાદ ગયા છે મારા ભાઈ અમદાવાદ ગયા છે હા જાનો તો ફોન કાપ હમણાં જ આવું છું એ જાનો લાખો માએ આ જીગો મારો આખા ગામનો લાડકો આવ્યો હા આવો
આવો રણછોડભાઈ. લો નાથજી કાકા, લો જશોદાબા, તમે લો, જીગાભાઈ તમે પણ લો. શું વાત છે રણછોડભાઈ, શાની મીઠાઈ વેચો છો? અરે મારો દીકરો રાકેશ કોલેજમાં પહેલા નંબરે પાસ થયો. અરે વાહ રણછોડભાઈ, તમારા દીકરાએ તો ગામનું નામ રોશન કર્યું. હા જશોદાબા, તમારી જેમ હું પણ પૈસા વાળો હોત ને તો મારા દીકરાને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવત. ચાલો હું જાઉં, હજુ મારે ગામમાં બીજે બધે મીઠાઈ વેચવાની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાપુજી મારે મોડું થાય છે, હું નીકળું છું. અરે અરે જીગા સાંભળ, અરે કહું છું સાંભળ જીગા, આ છોકરાનું છે ને મારે કઈક કરવું પડશે. જશોદા, હું પણ મારા જીગાને છે ને શહેરમાં ભણવા મોકલીશ, મારી તમામે તમામ મિલકત ખર્ચી નાખીશ, પણ હું એને મોટો માણસ બનાવીશ. ના હો, હું મારા જીગાને મારી આંખોથી ક્યાંય દૂર નહીં થવા દઉં. હા, અરે આપણે આટલી બધી ધન દોલત છે, આટલો મોટો બંગલો છે, ખેતીવાડી છે, પછી છેક શહેરમાં જીગાને ભણવા મોકલવાની શું જરૂર છે? જશોદા જશોદા, ધન દોલત તો આજે છે ને કાલે નથી, ભણતર એ જ જીવનની સાચી મૂડી છે. જો સરસ્વતી રાજી તો લક્ષ્મી રાજી. અરે પણ ત્યાં શહેરમાં મારા જીગાનું ધ્યાન કોણ રાખશે? અરે હું છું ને, હું એની બધી વ્યવસ્થા કરી નાખીશ, એની રહેવાની જમવાની ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી નાખીશ. જીગો કાલે જ શહેરમાં જશે, હું આજે રાત્રે જ જીગા જોડે વાત કરી લઈશ. જશોદા, આમ શું નાના છોકરાની જેમ રડે છે? અરે આપણો જીગને શહેરમાં ભણવા જાય છે, એને હસતા મોડે વિદાય આપ. બા બાપુજી, તમારી તબિયતનું ધ્યાન રાખજો, હું નીકળું છું. બેટા સંભાળીને જજે. બેટા તારે પૈસાની જરૂર હોય ને તો ફોન કરી દેજે, ને બેટા ભણવામાં ધ્યાન આપજે. હો, ઓકે બાપુજી. જય શ્રી કૃષ્ણ. જશોદા આ શું છે? હા અરે આપણો જીગ્નેશ ભણવા ગયો છે અને તું તો એવી રીતે રડે છે કે જાણે એ આપણને કાયમ માટે છોડીને ગયો હોય. એક માની વેદના તમે શું જાણો? એક પળ માટે પણ મેં મારા દીકરાને મારી આંખોથી દૂર નથી કર્યો, અને આજે આજે મારો દીકરો દૂર ચાલ્યો ગયો. જશોદા તારી વાત સાચી છે, પણ આપણો જીગો ભણશે તો એનો અને આપણો ઉદ્ધાર થશે. ખાલી માયા મૂડીથી જીવન નથી જીવતું. મને તમારી આ બધી વાતોમાં કઈ ખબર ના પડે, મને તો બસ એટલી ખબર પડે છે કે જીગાના જન્મ પહેલા જેવો ખાલીપો હતો ને આપણા જીવનમાં, એવો જ ખાલીપો મને અત્યારે લાગી રહ્યો છે. તો શું મને નહીં લાગતો હોય? અરે ગાંડી, આટલી સ્વાર્થી ન બન, થોડી હિંમત રાખ. કાલે આપણો જીગો ભણીને ઘરે પાછો આવશે તો તને મને અને આખા ગામને એના પર ગર્વ થશે. શું નામ રાખ્યા છે? નરોડાની નાયના. ગમ્યું હો. તારું નામ શું? પાલડીની પારુલ. વાહ શું વાત છે.
નામ શું? શીલજની શીતલ. તમે તો ઘાયલ કર્યા. એ તેન મેં લાલ લાલ પહેર્યું, મેચિંગ. શું નામ છે તારું? કાળુપુરની કુસુમ. ન્યુ એડમિશન. શું છે? શું જોવાય છે? હરિયાળી. હા તો હજી ટ્રેલર છે, ફિલ્મ તો સામે છે. છોકરી નથી જોઈ? જોઈ છે ને. હા, તારા જેવી નહીં. હો અચ્છા, ક્યાંથી જોઈ હોય? ગામડેથી આવ્યો છે એવું લાગે છે. ગામડીઓ વાહ, શું લાગે છે! દેખાતા દિલ દેવાનું મન થાય એવી ફૂલઝારી લાગે છે. તમારો પીછો ત્યાં સુધી કરીશ જ્યાં સુધી તમે તમારું નામ નહીં બતાવો ત્યાં સુધી. અચ્છા તો ઠીક છે, હું તને મારું નામ નહીં બતાવું. નહીં બતાવું? ક્યારે નહીં બતાવું? કેશોરી મારું દલ લીધું ચોરી. બોલો કોઈ બોલવામાં મોટો નથી. અરે શું નમરા કેશોરી મારું દલ લીધું ચોરી. શું નમરા કેશોરી મારું દલ લીધું ચોરી. બોલો ના ના બોલો, એ કહું છું બોલો, કોઈ બોલવામાં વાંધો નથી. એ બોલો બોલો, કોઈ બોલવામાં વાંધો નથી. બોલી જાઓ બોલી જાઓ. એ શેર વાળી કોલેજ વાળી છોડી ગમી ગઈ છે. અરે જીન્સ
વાળી ટીશર્ટ વાળી સુડી ગમી ગઈ છે, એ શેર વાળી કોલેજ વાળી સુડી ગમી ગઈ છે, જીન્સ વાળી ટીશર્ટ વાળી સુડી ગમી ગઈ છે. ભાઈ બંધ મારા કરજો રે તપાસ, કરજો રે તપાસ, સોડી મારું દિલ ચોરી ગઈ છે. ભાઈ બંધો કરજો રે તપાસ, કરજો રે તપાસ, સોડી મારું દિલ ચોરી ગઈ છે. એ શેર વાળી કોલેજ વાળી સોડી ગમી ગઈ છે, જીન્સ વાળી ટીશર્ટ વાળી સોડી ગમી ગઈ છે, રાધા રોણી ગમી ગઈ છે. જાનું તું રૂપ નો કટકો રે હો રાત, એ તારો લાખે અણી લાગે લટકો રે હો રાત. હો તને જોઈને લાગ્યો મને ઝટકો રે હો રાત, મારી જાનું તું કાળ જાનું કટકો રે હો રાત. તારા વિના ના જીવાશે રે હો રાત, નથી ખબર મારું શું થાશે રે હો રાત. હો મારી જાનું તું રૂપ નો કટકો રે હો રાત, એ તારો લાખે અને લાગે લટકો રે હો રાત. એ મારી જાનું તું કાળ જાનો કટકો રે હો રાત. કહી દઉં આચા છું કહી દઉં, અરે દિલનું દરદ હવે નથી સેવાતું, જીવડો મારો ડોલા ખાતો. નજરમાં મેં તો પ્રેમ તન કીધો, પ્રીત નો યમલ મેં પીધો. હે પ્રીત નું પેન્ડલ પહેરી યાદ તને કરશું, તારા માટે જાનું જીવશું ને મરશું. દિલનું દર્દ હવે, અરે દિલનું દર્દ હવે નથી સેવાતું, જીવડો મારો ડોલા ખાતો. પહેલી નજરમાં મેં તો પ્રેમ તન કીધો, પ્રેમ નો યમલ મેં પીધો. એ અલી જીવડો મારો ડોલા ખાતો.
તું અહીંયા? યા હી ઇઝ અ યંગ મેન જેણે તારો જીવ બચાવ્યો છે. જો એ સમયસર તને હોસ્પિટલમાં નહીં લઈ આવત ને તો તું આજે જીવિત ના હોત. આઈ એમ સોરી, હું તમને સમજી ના શકી. એટલે તું અમને ઓળખે છે? હા પપ્પા, આ જિગ્નેશ છે. અમે બંને એક જ કોલેજમાં ભણીએ છીએ. ગુડ, વેરી ગુડ. સારું, તારે હું રજા લઉં? બેસ ને. હા બેટા, પહેલા તારે અમારા ઘરે આવવું પડશે, કારણ કે તે મારી દીકરીનો જીવ બચાવ્યો છે. વડીલ, મેં તમારી દીકરીનો નહીં પણ મારી જાનનો જીવ બચાવ્યો છે. જાનકીને જોયા પછી નિંદર આવતી નથી કે ચેન પણ પડતું નથી. આવું કેમ થાય છે કઈ ખબર પડતી નથી. જાનકી મારી સાથે બોલશે કે નહીં બોલે? કેમ જાનુ કોલેજે નહીં આવતી હોય? કેટલા દિવસ થઈ ગયા હું એને મળ્યો નથી. જો જાનુ આ ફેરી આવી જાય તો હું એને આઈ લવ યુ કહી દઈશ અને એને મારી બાહોમાં જકડી લઈશ ને જાનુને મારી બનાવી દઈશ. જાનુ માટે મારે દુનિયા સામે લડવું પડે ને તો હું લડી લઈશ, પણ મારી જાનુને હું મારી બનાવીશ. જાનુ કાલે કોલેજે ના આવી તો હું એના ઘરે જઈશ અને એના ઘરે જઈને એને આઈ લવ યુ કહીશ. ચોક્કસ હું કાલે એના ઘરે જઈશ. આઈ લવ યુ જાનુ, તારી બહુ જ યાદ આવે છે. કેટલા દિવસથી હું કોલેજ નથી ગઈ. જિજ્ઞેશ શું કરતો હશે? હું જેમ એની યાદમાં તડપું છું, શું એ પણ મારી યાદમાં તડપતો હશે? આવી ફિલિંગ મને પહેલી વાર થઈ. આ ફિલિંગને શું કહેવાય? રિયલી, આ ફિલિંગને લવ કહેવાય? યસ, આઈ થિંક આઈ એમ ઇન લવ વિથ હિમ એન્ડ ધીસ ઇઝ અ ટ્રુ ફિલિંગ. All about love. I'm really happy and excited to have him. આવો જિજ્ઞેશ. આવ સાહેબ, જાનકી ક્યાં છે? એના રૂમમાં આરામ કરી રહી છે. જાનકીનો રૂમ ક્યાં છે? રૂમ પણ બતાવું છું જાનકીનો. પહેલા એ તો જાણી લઉં કે તું કેટલો પ્રેમ કરે છે જાનકીને. જાણવું હોય તો મારી આંખોમાં જોઈ લો. આંખોમાં જોવાનો જમાનો ગયો છોકરા. હવે તો ખિસ્સામાં કેટલું વજન છે ને એ જોવાય છે. એટલે એમ કે મારી દીકરી જાહો જલાલીમાં ઉછરેલી છે. કરોડોની પ્રોપર્ટી છે એના નામે. મિડલ ક્લાસ ફેમિલીનો એક મહિનાનો જે ખર્ચ હોય છે ને એટલા તો મારી દીકરી એક જ દિવસના શોપિંગમાં ખર્ચી નાખે છે. હું પણ ખેડૂતનો દીકરો છું, મારે પણ કરોડોની પ્રોપર્ટી છે. હશે પણ તારા નામે કેટલી? હું મારા મા બાપનો એકનો જ દીકરો છું. મારા મા બાપ મારા માટે ગમે તે કરવા તૈયાર છે. તારા મા બાપ કદાચ તારા નામે પ્રોપર્ટી કરે, પણ તું જો ખરા દિલથી જાનકીને પ્રેમ કરતો હોય તો તારે પ્રોપર્ટી
जानकी ना नामे करवी पड़शे। बोल छे मंजूर? मंजूर से कुमार साहब, मंजूर से मने। मारी बधी प्रॉपर्टी हूँ जारे जानकी ना नामे करीश त्यारे ज हूँ एनु मोढ़ू जोईश। ठीक छे कुमार साहब, चाहू छू पण जल्दी पाछो आवीश। एक मिनिट जिग्नेश। અને બીજી એક વાત, બોલી નાખો, મારા પ્રેમનો સ્વાદો જેટલો ઊંચો હશે એટલો જ મને ગમશે। તારે આ ઘરમાં અમારી જોડે રહેવું પડશે, તારે અમારા સ્ટેટસનો ખ્યાલ રાખવો પડશે। મારી મરજી વગર તારા મા બાપ આ બંગલામાં પ્રવેશી પણ નહીં શકે। મંજૂર છે? ખોટો કન્ફ્યુઝ નતા, તારા પ્રેમના નામે પ્રોપર્ટી કરવી એ ખોટું નથી। લગ્ન પછી જાનકીની બધી જ પ્રોપર્ટી તારી જ છે ને? જિગ્નેશ, એ તારા નામે થાય કે ના થાય, પણ તને તારા મા બાપને રસ્તે રઝળતા કરવાનો કોઈ હક નથી। તું કોઈની વાતમાં ના આવ જિગ્નેશ, માત્ર જાનકીનો વિચાર કર। મા બાપને નિરાધાર ના કર બેટા। જાનકીને મેળવી લે। મા બાપને નિરાધાર ના કર। જાનકીને મેળવી લે। મા બાપને નિરાધાર ના કર। જાનકીને મેળવી લે। મા બાપને નિરાધાર ના કર બેટા। જાનકીને મેળવી લે। મા બાપને નિરાધાર ના કર। જાનકીને મેળવી લે। મા બાપને નિરાધાર ના કર જીગા। જાનકીને મેળવી લે જિગ્નેશ। અરે બેટા, આવતા પહેલા જાણ તો કરવી હતી। અને હા, પહેલા એમ કે તારું ભણતર કેમ ચાલે છે? મા, ભણતર તો બરાબર ચાલે છે બાપુજી। હું શહેરમાં જઈને મોટો બિઝનેસ કરું એ જ તમારું સપનું હતું ને? હા હા બેટા, પણ ભણતર તો પૂરું કરી લે। ભણતર તો સારું ચાલે છે બાપુજી, મારી કોલેજમાં મારી સાથે ભણતી જાનકીના પપ્પા મને એમની સાથે બિઝનેસમાં જોડવા માગે છે। તો એટલે કે આપણે થોડું રોકાણ કરવું પડશે। આપણી જમીન પર સરકાર વગર વ્યાજે ધંધા માટે લોન આપે છે, જો તમે કહેતા હોય તો। હા બેટા, પણ આમ અજાણ્યા પર ભરોસો કેવી રીતના કરી લેવાય? બાપુજી, મારા પર ભરોસો કરો, મારી જિંદગી બની જાય એવું છે। આપણા દીકરાની જિંદગી બનતી હોય તો થોડો સમય માટે કાગળિયા ગીરવી મૂકવામાં તમને વાંધો શું છે? પણ ને બાણ, અરે આમે આપણા મર્યા પછી બધું આપણા જિગ્નેશનું જ છે ને? મારે કઈ સાંભળવું નથી, એ કેમ કરી દો બસ। ઠીક છે જીગાની માં, બોલ બેટા મારે શું કરવાનું છે? બાપુજી, હું બધા જ પેપર તૈયાર કરીને આવ્યો છું, માત્ર તમારે સહી જ કરવાની છે। પ્રોપર્ટીના પેપર આપ્યા પછી મારી જાનું મારે। વેલ ડન જિગ્નેશ, તું તો સાચો પ્રેમી નીકળ્યો। જાનકી માટે હું કઈ પણ કરવા તૈયાર છું જિગ્નેશ, આઈ લવ યુ। કુમાર સાહેબ, હવે તો જાનકી સાથે લગ્ન કરવા લાયક છું ને? હું કાલે તમારા લગ્ન કોર્ટમાં કરાવી દઈશ। વોટ? થેન્ક યુ, લવ યુ બેટા, લવ યુ। આપ સાઈન કરો। સાક્ષીમાં સહી કરો। આજથી તમે બને પતિ પત્ની। કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન, તમને પણ કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ। જિગ્નેશ, સુહાગરાત એટલે
સ્ત્રીના જીવનની અણમોલ પલ. જિગ્નેશ, મેં તને દિલથી પ્રેમ કર્યો છે, તારા ઉપર વિશ્વાસ કર્યો છે. આજે હું મારું સર્વસ્વ તને સોંપી રહી છું. જિંદગીમાં તું મને ક્યારેય છોડીને નહીં જાય, પ્રોમિસ કર. જાનકી, તું મારો પ્રેમ નહીં, તું તો મારો જીવ છે. તું જ મારો સુવાસ છે. અને ભવિષ્યમાં કદાચ સંજોગ એવો બને કે દુનિયા એક બાજુ હોય અને એક બાજુ તું હોય, તો હું દુનિયાને છોડી દઈશ, પણ તને કદી નહીં છોડી શકું. આઈ લવ યુ. પપ્પા, મને મારો પ્રેમ આપીને તમે મને મારી દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. યુ મેડ માય લાઈફ વન્ડરફુલ બાય યોર ડિસિઝન. આઈ નો બેટા. બેટા, તને ખબર છે, જન્મ તારી સાથે તારી માં ગુજરી ગઈ હતી. મેં તને લાડકોડથી મોટી કરી છે. તારી માં પણ હું છું અને બાપ પણ હું છું. તારી તારી ખુશીમાં જ મારી ખુશી છે, અને તારી ખુશી માટે હું દુનિયાની કોઈ પણ તાકાત સાથે લડવા તૈયાર છું. અને હું જે પણ કરું છું અને જે પણ કરીશ એ તારી અને જિગ્નેશની ભલાઈ માટે જ કરીશ. આઈ નો ધેટ પાપા. લવ યુ બેટા. અરે, તમે કેમ આમ પડી ગયેલા મોઢે ઊભા છો? આપણો દીકરો કેટલો સમજદાર થઈ ગયો છે, એની જાતે જ કામ ધંધે લાગી ગયો છે. જીગાની માં, કોણ જાણે કામ ધંધે લાગી ગયો છે કે આપણને ધંધે લગાડી ગયો છે. લો, કેમ આ મામંગળ બોલો છો? અરે, મારો જીગો તો માનતાનો છે, માનતાનો. એટલે જ તો એની જીદ આગળ લાચાર થઈને મેં મારી માં જેવી જમીનને ગીરવે મૂકવા દીધી. અરે, શું થઈ ગયું છે? આ દીકરો આટલી તનતોડ મહેનત કરે છે. જશોદા, તને અત્યારે નહીં સમજાય, સમજાશે ને ત્યારે કદાચ મોડું થઈ ગયું હશે. અરે, મારે કંઈ સમજવું સમજાવવું નથી. તમે જોજો ને, એક દિવસ મારો જીગો મોટી ગાડી લઈને આપણને એના મોટા બંગલે લઈ જશે, અને આમ નોકરોની તો લાઈન લાગી હશે, લાઈન. જશોદા, ભગવાન કરે ને એવું જ થાય. અરે, એવું જ થશે. બોલો ભાઈ, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? હું તમારી શું મદદ કરી શકું? અમે મા બાપ થી મોટું કોઈ નથી એ વૃદ્ધા આશ્રમ માંથી આવી છે. અત્યારે દિવસે ને દિવસે ઘરડા મા બાપની સંખ્યા વધતી જાય છે. લગભગ 150 જેવા રૂમ છે તો પણ ઓછા પડ્યા છે. એટલે કેમ કે આપ થોડું ડોનેશન આપો તો બીજા 50 જેટલા રૂમ બનાવવાની ગણતરી છે. હા, કેમ નહીં, કોઈના મા બાપ દુઃખી ન થવા જોઈએ. બરાબર ને જિગ્નેશ? હા બાપુજી, તમારી વાત સાચી છે. બેટા જાનકી. હા પપ્પા. ચેક સાઈન કરીને આ લોકોને આપી દેજે, રકમ એ લોકો ભરી દેશે. ઓકે, હું તમારો ચેક રેડી કરું છું, કાલે ઓફિસ આવીને લઈ જજો. ઓકે મેડમ. બે કરોડની પ્રોપર્ટી હું તમને 1.5 કરોડમાં આપું છું. એનું એક જ કારણ છે માયા મેડમ, મારા જિગ્નેશને બિઝનેસમાં પૈસાની ખૂબ જરૂર પડી છે. નાગજી ભાઈ, તમારી બધી વાત સાચી છે, પણ અત્યારે તો રિયલ એસ્ટેટના ધંધામાં બહુ મંદી છે. આવી ઇમરજન્સીમાં તમારે કેશ રૂપિયા જોઈએ, તકલીફ તો પૂરેપૂરી રહેવાની. કંઈ પણ કરું માયા મેડમ, પણ તમારે મને મદદ તો કરવી જ પડશે. નાગજીભાઈ, તમે છો એટલે હું ના નથી પાડતી. તમારું નહીં અને મારું નહીં, 1 કરોડ રૂપિયામાં ડીલ કરીએ. બોલો, મંજૂર છે? જશોદા, આ ડીલ કરવાનું મારું મન ના પાડે છે. અરે જીગાના બાપુ, 3-4 દિવસથી આપણા દીકરાના એક ધારા ફોન આવે છે,
એને ઇમરજન્સીમાં રૂપિયાની જરૂર પડી છે. અરે દીકરું બિઝનેસ કરવા માટે મા બાપ પાસે રૂપિયા નહીં માંગે તો બીજા કોની પાસે માંગશે? અરે આટલું વિચારું છું શું? તમે જોજો તો ખરા, એકવાર આપણો જીગો મોટો બિઝનેસમેન બની જશે ને, પછી આપણે આવા એક તો શું ચાર ચાર બંગલા ખરીદી લઈશું. ઠીક છે, લાવ ફાઇલ આપો. થેન્ક યુ. રૂપિયા તમને સાંજે મળી જશે ને બંગલો તમારે કાલે ખાલી કરવો પડશે. ઠીક છે. હલો હલો જીગા બેટા, હું તારી માં બોલું છું. હા બોલ માં. કેમ છે તું બેટા? મજામાં છે ને? તારો બિઝનેસ તો સારો ચાલે છે ને બેટા? બસ સરસ ચાલે છે. જીગા બેટા, તને જોવા માટે મારી આંખો તરસી ગઈ છે. ક્યારે આવીશ તું? જીગેશ. હા જાનું આવ્યો. હલો 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 જીગુ, જીગા બેટા. આવ બેટા, આજથી આ તમામ બિઝનેસની જવાબદારી તારી. પપ્પા, આવડો મોટો બિઝનેસ હું કેવી રીતે સંભાળી શકીશ? અરે બેટા, હું છું ને, તારે એની ચિંતા કરવાની જરૂર નથી. કોનો ફોન હતો? કઈ નહીં પપ્પા, એ નકામ ફોન હતો. બેટા, આજથી તું છે ને સેક્રેટરી રાખી લે, નકામા ફોન અટેન્ડ કરવાની જરૂર નથી. ઠીક છે પપ્પા, આથી તમે કહેશો તેમ જ થશે. બસ, તમે મારા માટે સાક્ષાત ભગવાન છો. બેટા, તું તો મને માણસ જ રહેવા દે. બાકી તું અને જાનકી તો મારું આંખનું રતન છો. પપ્પા, તમે મને ના મળ્યા હોત તો મારી આખી જિંદગી ખેતરના ધૂળમાં રોળી જાત. બેટા, તારે અર્જુનની જેમ છે ને તીર નિશાના પર રાખવાનું. તને એક વાત કહું બેટા? બોલો ને પપ્પા. મને તારા મા બાપની ખૂબ ચિંતા થાય છે. બિચારા ગામડામાં એકલા હશે. એટલે? એટલે એમ કે એ લોકોની સેવા ચાકરી કોણ કરતું હશે? તો? કઈ નહીં. અરે હું દિલથી ઈચ્છું છું કે તારા મા બાપને આપણે ભેગા લઈ લઈએ. અરે હા, પણ એ લોકો તને બિઝનેસમાં ડિસ્ટર્બ કરશે નહીં. મા બાપ છે, મા બાપનો સ્વભાવ જ એવો હોય છે સલાહ આપવાનો. તો પપ્પા, તમે રસ્તો બતાવો. વૃદ્ધાશ્રમ, મા બાપથી મોટું કોઈ નથી. શું? લોકો માટે તો એ વૃદ્ધાશ્રમ છે, અને એ વૃદ્ધાશ્રમ આપણા ડોનેશનથી જ તો ચાલે છે ને. અને એ વૃદ્ધાશ્રમ આપણા માટે તાજમહેલથી કમ તો નથી જ ને. પપ્પા, કંઈ સમજાયું બોલો. તારા મા બાપને મા બાપથી મોટું કોઈ નથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, અને ત્યાં રાજ કરશે રાજ. તમારી વાત સાચી છે પપ્પા, કાલે જ હું જઈને મારા મા બાપને મા બાપથી મોટું કોઈ નથી એ વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવીશ. કારણ કે ત્યાં સુખી અને આપણે અહીંયા સુખી. આ જીગાનો ફોન કેમ નથી લાગતો? આ ટાવર કોઈ દિવસ પકડાતા જ નથી. આ મોબાઈલ વાળાએ પણ ગજબના ટાવર નાખ્યા છે નહીં? સાસુ સસરાને જાનુ ફોન કરે તો તરત લાગી જાય, અને મા બાપ ફોન કરે તો કવરેજ વિસ્તારની બહાર. કહું છું, મને મારા જીગાની બહુ યાદ આવે છે. Bye.
જોતી હતી આખું મારી લા
કોણ છે? આ મારા બિઝનેસ પાર્ટનરની દીકરી જાનકી છે અને મારી સાથે બિઝનેસ કરે છે. જય શ્રી કૃષ્ણ બાબાપુજી, અમે તમને લેવા માટે આવ્યા છે. જિગ્નેશની ઈચ્છા છે કે તમે લોકો અમારી સાથે શહેરમાં રહો. જોયું ચિકાના બાપુ, હું તમને નહોતી કહેતી કે એક દિવસ આપણો જીગો એની મોટી ગાડીમાં, એના મોટા બંગલામાં આપણને જરૂર લઈ જશે. ના જીગાની માં, ના, આપણે તો અહીં જ સારા, આપણને શહેરમાં ન ફાવે. હા બાપુજી, તમે મારાથી નારાજ છો એ સ્વાભાવિક છે, પણ હું તમને બંનેને અહીંયા એકલા નહીં રહેવા દઉં. હું જાણું છું કે તમે જિગ્નેશથી નારાજ છો, પણ હું સાચું કહું છું, એમાં જિગ્નેશનો કઈ વાંક નથી. એ બિઝનેસમાં એટલું બિઝી છે કે એની પાસે સમય જ નથી ગામડે આવવા માટે. એટલી એની ઈચ્છા છે કે તમે લોકો શહેરમાં આવીને રહો. તમે લોકો શહેરમાં આવશો તો એનું બિઝનેસનું બિઝનેસ પણ થશે ને એને મા બાપનું પ્રેમ પણ મળશે. ચાલો ને જીગાના બાપુ, દીકરાની સામે મોત આવશે ને તોય વાલું લાગશે. ઠીક છે, આજ દી સુધી તમારી જીદ આગળ ઝૂકતો આવ્યો છું, તો આજે પણ ઝૂકીશ. મા બાપુજી, આ મંદિર છે, આપણે અહીં દર્શન કરી પછી આગળ જઈએ. તમે લોકો નીચે ઉતરો, હું ગાડી પાર્કિંગ કરીને આવું છું. હા બેટા, આવો ચાલો. જીગાના બાપુ, જીગાની માં, આપણો દીકરો આપણને લેવા નતો આવ્યો, અહીંયા મૂકવા આવ્યો હતો. એટલે? એટલે આજો. ઓળખવામાં ભૂલ કરી ગઈ. જીગાના બાપુ, શું થાય છે તમને? આપણા કર્મો નો દોષ હોય ને ત્યાં કોને કેવું? કલ્પના કરો ભાઈ, આવો અંદર આવો. તમે તમારો દીકરો માનતાનો માંગ્યો હોય એવું લાગે છે. અમે પણ બધા એવા જ લાચાર મા બાપ છીએ. અમારા દીકરાઓએ પણ અમને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે. આવો બેન, આવો અંદર ચાલો. Oh,
સાહેબ આવ રાજ આવ સાહેબ મારે 8 દિવસની રજા જોઈએ છે કેમ ભાઈ કામમાં ધ્યાન આપ સાહેબ મારી ઉંમર તો કામ કરવાની છે પણ મારા મા બાપની ઉંમર તો યાત્રા કરવાની છે મારે મારી ઉંમરનો નહીં પણ મા બાપની ઉંમરનો ખ્યાલ રાખવો જોઈએ અરે ભાઈ યાત્રા તો પછી થશે અત્યારે તારી કામ કરવાની ઉંમર છે તો કામ કર લે મારે મારા મા બાપને 4 ધામની યાત્રાએ લઈ જવા છે તો તારે નોકરી છોડવી પડશે હું નોકરી છોડવા તૈયાર છું સાહેબ કારણ કે નોકરી તો બીજે પણ મળશે પણ બીજા મા બાપ નહીં મળે ઠીક છે તો તારા રાજીનામાનો લેટર મને મોકલી દેજે તમારા સ્વભાવની પહેલેથી જ મને ખબર હતી સાહેબ એટલે હું લઈને જ આવ્યો છું હું પણ મારા જીગાને છે ને શહેરમાં ભણવા મોકલીશ મારી તમામે તમામ મિલકત ખર્ચી નાખીશ પણ હું એને મોટો માણસ બનાવીશ તમારું ભલું થાય તમારા ઘરે શ્રવણ જેવો દીકરો આવે ભાઈ કુદરતને એવી પ્રાર્થના કરો કે જેવી રીતના હું તમારી સાર સંભાળ રાખું છું ને મારો દીકરો પણ આ દાન પુણ્યનો વારસો જાળવી રાખે શેઠ ખોટું ના લગાડતા જેનો બાપ પુણ્યદાન કરતો હોય એનો દીકરો અયાશિત થાય કયા કર્મો કર્યા છે કે મારા કારણે તારે પણ આ ઘરડા ઘરમાં આવવું પડ્યું જિગ્નેશ જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છે ત્યારથી લાઈફ ઇઝ વન્ડરફુલ જાનકી મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે તારા જેવી મોટા માણસની એકની એક દીકરી મારા જીવનમાં આવશે તને ધન દોલત શોહરતનો સહેજે પણ ગમંડ નથી મારું સાચું ધન દોલત તો તું છે જિગ્નેશ થેન્ક યુ ફોર એવરીથિંગ Good morning, Jignesh. Good morning. Good morning. Good morning. Good morning, sir. Good morning. Good morning. Good morning. Good morning. જિગ્નેશ સર હલો કુમાર સાહેબ જિગ્નેશ સરને ચક્કર આવી ગયા છે શું વાત કરો છો તમે જિગ્નેશ કુમારને ઇમિજિયેટલી હોસ્પિટલમાં લઈ જાઓ હું તાત્કાલિક ત્યાં પહોંચું છું ઓકે સર
આવું ક્યારથી થાય છે? ડોક્ટર, મને તો નથી ખબર, પણ એ મારા જમાઈ છે અને મારો બધો જ બિઝનેસ એ સંભાળે છે. આમની કિડની તાત્કાલિક ટ્રાન્સફર કરવી પડશે, કારણ કે આમની બંને કિડની ફેલ છે. શું વાત કરો છો ડોક્ટર? યસ, ધીસ ઇઝ ફેક્ટ. એક ડોક્ટર તરીકે સાચી વાતની જાણ કરવી એ મારી ફરજમાં આવે છે. પપ્પા, પપ્પા. બેટા, તું ચિંતા નહીં કર, જિગ્નેશને કંઈ નહીં થવા દઉં. જેમ બને તેમ કિડનીની જલ્દી વ્યવસ્થા કરવી પડશે. ડોક્ટર, મને ખાલી 24 કલાકનો સમય આપો, હું ટીવી અને છાપામાં જાહેરાત આપી દઉં છું, કોઈને કોઈ ડોનર મળી જ જશે. જેમ બને તેમ કિડનીની જલ્દીથી વ્યવસ્થા કરવી પડશે. હા હા, તમે ચિંતા નહીં કરો, ગમે ત્યાંથી હું શોધી લાવીશ. પ્લીઝ પ્લીઝ મેક ઇટ એઝ સૂન એઝ પોસિબલ. જાનકી ઇન્ડસ્ટ્રીના જમાઈ જિગ્નેશ બારોડ જીવન મરણ વચ્ચે સપડાયા. ડોક્ટરના કહ્યા મુજબ તેમની બંને કિડની ફેલ. ચેરમેન કુમાર સાહેબના જમાઈ જીવન મરણ વચ્ચે સપડાયા. ડોક્ટરના કહેવા મુજબ તેમની બંને કિડની ફેલ. અરે કઈક તો બોલ જશોદા, જશોદા. હા શિવો. કિડની ડોનેટ કરનારને જાનકી ઇન્ડસ્ટ્રી તરફથી યોગ્ય વળતર આપવામાં આવશે. હા શિવો. આપણા દીકરાની બંને કિડની ફેલ થઈ ગઈ. હવે શું થશે આપણા દીકરાનું? કઈક તો બોલો. જશોદા, એ હવે આપણો દીકરો નથી, કરોડપતિ કુમાર સાહેબનો જમાઈ છે. એને ગમે ત્યાંથી કિડની મળી જશે, તું ચિંતા ના કરીશ. જશોદા, હવે એની સાથે મારે કોઈ સંબંધ નથી. જીગાના બાપુ, તમારે ભલે સંબંધ ના હોય, પણ હું એની માં છું. માં જનેતા છું હું એની. આ રીતે હું મારા દીકરાને કમોતે મરવા નહીં દઉં. દીકરાને પાછો લાવશે જ. હે પરમાત્મા, તું મારા દીકરાને મારી પાસેથી ઝૂંટવી નહીં શકે. એક માનો પડકાર છે તને. હેલો કુમાર સાહેબ. હા બોલો બોલો. એક ગુડ ન્યૂઝ છે. બોલો બોલો સાહેબ, શું ગુડ ન્યૂઝ છે? ગુડ ન્યૂઝમાં એ છે કે એક વ્યક્તિ એની ખરાબ કિડની હોવા છતાં પણ બીજી કિડની આપીને ગયો છે. શું વાત કરો છો ડોક્ટર? આ તો શક્ય જ નથી. અરે, અશક્યનું શક્ય થઈ ગયું છે સાહેબ. મારી લાખ ના હોવા છતાં એ એની કિડની આપીને ગયો છે. તમે તાત્કાલિક આવો, હું ઓપરેશન શરૂ કરી દઉં છું. ઓકે, તમે ઓપરેશનની તૈયારી કરો, હું ત્યાં તરત જ પહોંચું છું. હા પપ્પા.
હલો જાનકી બેટા, જિગ્નેશની કિડનીની વ્યવસ્થા થઈ ગઈ છે. સિરિયસલી? હા હા, હું હમણાં જ હોસ્પિટલ પહોંચું છું અને તરત જ ઓપરેશનની તૈયારી થઈ જશે. હા, ઓકે પપ્પા, થેન્ક યુ. થેન્ક યુ ગોડ. અભિનંદન, ઓપરેશન સફળ છે. થોડી જ વારમાં જિગ્નેશને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. એ ભાનમાં ક્યારે આવશે? મેક્સિમમ 4-5 કલાકમાં આવી જશે. ઓકે, ડોન્ટ વરી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. થેન્ક યુ જિગ્નેશ. ઓપરેશન સક્સેસફુલ રહ્યું. હવે તું જલ્દી સાજો થઈ જઈશ. બેટા, હવે ચિંતા કરવાની જરૂર નથી. જે વ્યક્તિની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હોય એને કોઈ ના બચાવી શકે. આ તો તારા પ્રેમે જ જિગ્નેશને નવું જીવનદાન આપ્યું છે. ના પપ્પા, જે વસ્તુ પૈસા ને પોઝિશનથી થાય એ પ્રેમથી ક્યારેય ના થાય. જિગ્નેશની જિંદગી બચાવવામાં તમારો અહેમ રોલ છે. જો તમે ના હોત તો હું મારા પ્રેમને ક્યારેય બચાવી ના શકી હોત. થેન્ક યુ. ભાઈ, આ શાની મીઠાઈ વેચો છો? આપ સર્વના આશીર્વાદથી અમારા કુમાર સાહેબના જમાઈ જિગ્નેશ સર ની કિડની નું ઓપરેશન સફળ થયું છે અને તેઓ હવે સાવ સહી સલામત છે. જશોદાબેન, તમે જીત્યા. પરમાત્માની હાર થઈ અને એક માની મમતાની જીત થઈ. એટલે તમે કહેવા શું માંગો છો? અને આ કોણ છે જશોદાબેન, અને એમની મમતાની શું જીત થઈ? કઈ નહીં ભાઈ, અમારો દીકરો પણ એક આવી જીવલેણ બીમારીનો શિકાર હતો. શાંતાબા એની જ વાત કરે છે. ઓ, એમ વાત છે. હા ભાઈ, દીકરો કોઈનો પણ હોય, ગમે ત્યાં હોય, ગમે ત્યાં રહેતો હોય, ગમે તેટલો મોટો માણસ કેમ ના થઈ ગયો હોય, પણ માની તો આંખનો તારો જ હોય છે ને. એ ભલે ને મહેલોમાં રહેતો હોય અને મા બાપ વૃદ્ધાશ્રમમાં. કાકા, આ તમારા શબ્દો છે ને સીધા દિલથી નીકળે છે. લાગે છે કે તમારા દીકરાએ પણ તમને છે ને છેતરીને ઘા કર્યો છે. બેટા તારું એવું છે જોવા આખ્યો મારી લાગી રોવા. પપ્પા, મને એક વાત ના સમજાય. બેટા, તું એમ જ કહેવા માંગે છે ને કે જિગ્નેશને કિડની આપનાર બીજું કોઈ નહીં, એનો બાપ જ હતો? તમને કેવી રીતે ખબર પડી? કરોડોનો બિઝનેસ કરું છું, ધૂળને પણ સોનાનું નામ આપીને એનો વેપાર કરું છું, અને હા
અને હું એવો જહેરીલો સાપ છું ને કે લીલા ઝાડને પણ ડંખું ને તો સુકું થઈને ખરી પડે. પપ્પા હું સમજી ગઈ, તમે જિગ્નેશને બરોબર વળમાં લઈને સરખું કર્યું. ડોક્ટર જોડે બધી વાત થઈ ગઈ છે. જિગ્નેશના પપ્પાની પહેલેથી જ એક કિડની ખરાબ હતી, જે સારી હતી એ તારા જિગ્નેશને આપી દીધી. શું? તો પછી બુડ્ડાનું શું થશે? કદાચ એ મરી તો નહીં છે? એમાં આપણને શું ફેર પડે? કાલ મળતો તો ભલે ને આજે મરે, મને એની પ્રોપર્ટી મળી ગઈ અને તને તારો પ્રેમ. વાહ પપ્પા વાહ, તમારા દિમાગને દાદ દેવી પડે. વાહ વાહ, કાળા કામ કરનારાઓ, વાહ. અરે મારી મતિ મરી ગઈ હતી કે આ સુસુંદરીના પ્રેમમાં મારા ભગવાન જેવા મા બાપને રસ્તે રજડતા કરી દીધા. જિગ્નેશ, ચિલ્લાવાની કોઈ જરૂર નથી. તારા પ્રેમમાં મારી આંધળી થયેલી આંખો આજ ખુલી ગઈ છે. તો તું અહીંથી ગયા પછી કરીશ શું? તું તો ના ઘરનો રહ્યો ના ઘાટનો. એ હવે તમારે જોવાની કાંઈ જરૂર નથી. હું કાળી મજૂરી કરીશ, પણ મારાથી થયેલી ભૂલનો હું પ્રાયશ્ચિત કરીશ. અને હા, હું આ તમારી કરોડોની પ્રોપર્ટીને લાત મારું છું. અને કુમાર સાહેબ, શોધી લેજો તમારી સસુંદરી માટે નવ મૂર્તિઓ. તમે આવું પગલું ભરતા પહેલા મને એક વાર પૂછ્યું પણ નહીં. એક દીકરાના જીવની વાત હોય ત્યારે એના જીવ કરતા એક બાપને વધારે શું વાલું હોય? પણ તમે મારો વિચાર ના કર્યો. જીવ આવ્યો આવશે, તમે શાંતિ રાખો, આવશે. જીગો નહીં આવે. જીગો આવ્યો બાપુ. જે થવાનું હતું એ થઈ ગયું, હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી. પણ તારા બાપુ એટલા નસીબ ધરતો છે, એમના દીકરાના હાથે એમની અંતિમ વિધિ થશે. માં, મને માફ કરી દે માં. જિગ્નેશ,
તે એવા કામ નથી કર્યા કે હું તને માફ કરું, પણ શું કરું, માં છું ને, માં તો દીકરાને માફ. સાબિત કરી દીધું. આજે હું છાતી ઠોકીને કહું છું, સાંભળો બધા, કુવારો દીકરો ક્યારેય મા બાપને ઘરડા ઘરમાં મૂકવા નથી જતો, પરણેલો દીકરો જ મા બાપને ઘરડા ઘરમાં મૂકવા આવે છે. એ જગતની સત્ય હકીકત છે, ને આપણે આપણે એ સ્વીકારવી જ પડે. જ્યારે એક દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે એને સાક્ષાત લક્ષ્મી કહેવાય છે, ને જ્યારે એ જ લક્ષ્મી પોતાના સ્વાર્થના બીજ રોપે ત્યારે મહેલ જેવું ઘર વેર વિખેર થતા વાર નથી લાગતી. જ્યાં સુધી મા બાપ જીવે છે એમની એમની ચાકરી કરજો, કારણ કે ધરતીના બધા સુખ મા બાપના ચરણોમાં જ છે. જીવતા મા બાપને પાણી ના પીવડાવે, એમના મૃત્યુ પછી ચાર ધામની જાત્રા કરી તો પછી એ જાત્રા શું કામની? અમે જે ભૂલ કરી છે એ ભૂલ તમે લોકો ના કરતા. ઘરડા ઘરમાં મા બાપ નહીં, સાસુ સસરા જાય છે. જો જો દરેક દીકરી સાસુ સસરાને મા બાપ માને તો કોઈ મા બાપને ઘરડા ઘરમાં જવાની નોબત ના આવે. જે ભૂલ અમે કરી છે એ ભૂલ તમે ના કરતા, કારણ કે મા બાપથી મોટું કોઈ નથી.
જાશે હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર દેખા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી જાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી રાજી રહે માવતર તો રાજી દીનો નાથ છે મા બાપ ના ચરણો માં ચારે તીર્થ ધામ છે રાજી રહે માવતર તો રાજી દીનો નાથ છે મા બાપ ના ચરણો માં ચારે તીર્થ ધામ છે કદી ના દુબાવીએ કદી ના દુબાવીએ ભૈયું એ મનુ ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે મળે આશીષ જેને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે સિદ્ધ કર્યું છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું આ પિતા દુનિયામાં કોઈ નથી મેં જેવી ભૂલ કરી એ ભૂલ તમે કોઈ દિવસ ના કરતા કારણ કે મા બાપથી મોટું કોઈ નથી
આવ્યું